નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, રામ મંદિર અયોધ્યાનો ઇતિહાસ ખાલી એક ઇમારતના તૂટવા કે પછી એના પુનઃનિર્માણ સુધી સીમિત નથી. રામ મંદિર અયોધ્યાનો ઇતિહાસ સદીઓ જૂનો છે. કેટલાક વીરોની લાશો ઉપર એક મસ્જિદ બનાવવામાં આવી હતી. આ મસ્જિદ ના ખાલી હિન્દુ વીરોની લાશો ઉપર બનાવવામાં આવી હતી, પણ આ એક એવી વિચારધારાને આપણી વિચારધારાથી ઉપર રાખવાની એક કોશિશ હતી, જે એકદમ ઘટિયા નીચ સાંસ્કૃતિક વિચારધારા હતી, જ્યાં ભાઈ ભાઈથી પ્રેમ નથી કરતો, એક ભાઈ બીજા ભાઈને મારી નાખે છે ખાલી સિંહાસન માટે, જ્યાં ઘણા બધા લૂંટેરા સરદારોએ ખાલી પોતાના સ્વાર્થ માટે પોતાના ભાઈઓને મારી નાખ્યો, ક્યાંક એક બાપને એના દીકરાની લાશ તોફામાં આપવામાં આવી, તો ક્યાંક ભાઈઓએ ભાઈઓના ખૂન કરીને સિંહાસન ઉપર પોતાનો કબજો કર્યો. એક એવી પરંપરા જે ભારતીય ઇતિહાસમાં ક્યારેય પણ નહોતી, જ્યાં ભાઈ ભાઈ માટે ત્યાગ કરે છે એ પરંપરાને હત્યારાઓ દ્વારા રચવામાં આવેલી પરંપરાઓના મિનારોની નીચે દબાવવાની કોશિશ કરવામાં આવી, જ્યાં રાજા અને સેના આમ જનતાની સુરક્ષાનું વચન આપે છે, જ્યાં કોઈ શત્રુ રાજ્યનો નાગરિક શું કામ ન હોય, એવી દુર્દાંત અને ક્રૂર શક્તિઓનો પગપળો આ ધરતી ઉપર થઈ ચૂક્યો હતો, જ્યાં બાળકોને અને મહિલાઓને સૌથી પહેલા નિશાનો બનાવવામાં આવતો હતો, ક્યાં એ પરંપરા જ્યાં આમ લોકોને યોદ્ધા યુદ્ધ પછી પણ કોઈ નુકસાન નહોતા પહોંચાડતા, જ્યાં ક્યારે પણ લૂંટમાર નહોતી થતી. હવે એક એવી પરંપરાએ ભારત દેશમાં પગ રાખી દીધો હતો, જ્યાં લૂંટમાર એમનો ધર્મ હતો, એમનો પેશો હતો, એમની કિતાબો એમને આ શીખાડતી હતી. તમને શું લાગે છે મિત્રો, શું આપણે એમને મંદિર તોડવા દીધો હશે? શું આપણા વીરોએ આ લોકોનો સામનો નહીં કર્યો હોય? મિત્રો, જેટલા મંદિરોને બનવામાં ઈંટ અને પથ્થર નહીં લાગ્યા હોય, એટલા આપણા વીરોએ માથા આપી દીધા છે આ મંદિરોની રક્ષા કરવા માટે. આ કહાની ત્યારથી શરૂ થાય છે જ્યારે એક હમલાવર ભારતમાં પોતાની ક્રૂરતાના દમ ઉપર સત્તા હડફવામાં કામયાબ થઈ જાય છે. અસલમાં આ લોકોનો મકસદ ભારતમાં એવી એક પરંપરાનો પ્રચાર પ્રસાર કરવાનો હતો, જ્યાં કોઈનો જીવ લેવા માટે એનો ખાલી મૂર્તિ પૂજક હોવું જ ઘણું હતું, જ્યાં કોઈના અપરાધોને ખાલી એટલા માટે માફ કરી દેવામાં આવે છે કારણ કે એ એના પોતાના ધર્મનો છે, અને ત્યાં કોઈ નિર્દોષને મારી દેવું એટલા માટે કાફી છે કારણ કે એ એના પોતાના મજબનો નથી. આવી પરંપરાઓએ ભારત દેશમાં પગ રાખી દીધો હતો. અને આ મંદિર નિર્માણની કહાની મિત્રો એનાથી પણ ઘણી જૂની છે. આ મંદિર નિર્માણ ખાલી ઈંટ અને પથ્થરોથી બનેલી કોઈ સંરચના નથી. આ મંદિર માનવ મૂલ્યોને ફરી એકવાર સ્થાપિત કરવાની કોશિશ છે, જેને ભારતીય ભૂમિથી ભૂંસી નાખવાની કોશિશ કરવામાં આવી રહી છે સેંકડો વર્ષોથી. હવે ચાલીએ અયોધ્યા અને ભગવાન રામ અને આ મંદિરની કહાની બાજુ. ભગવાન રામનો જન્મ 5114 ઈસા પૂર્વ ઉત્તરપ્રદેશના અયોધ્યા નગરમાં થયો. આક્રાંતાઓના આવવાથી પહેલાં અહીંયા હિન્દુ, જૈન અને બૌદ્ધ ધર્મના સેંકડો મંદિરો હતા. તથ્ય કહે છે કે વિદેશી આક્રાંતા બાબરના આદેશ ઉપર વર્ષ 1527-28 અયોધ્યામાં રામ જન્મભૂમિ ઉપર બનેલા ભવ્ય રામ મંદિરને તોડીને એક મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યો, અને એના પછી બાબરના નામ ઉપર જ આ મસ્જિદનું નામ બાબરી મસ્જિદ રાખવામાં આવ્યો. થોડાક લોકો એમ પણ કહે છે કે બાબરનો એક રખેલ હતો જેનું નામ બાબરી હતો, એના જ નામ ઉપર આ મસ્જિદનું નામ બાબરી રાખવામાં આવ્યો છે, કારણ કે બાબર જે હતો એ એના આ પુરુષ મિત્રથી ખૂબ જ પ્રેમ કરતો હતો. જ્યારે મંદિર તોડવામાં આવી રહ્યો હતો ત્યારે રામ જન્મભૂમિ ઉપર બનેલા મંદિર ઉપર સિદ્ધ મહાત્મા શામનંદજી મહારાજનો અધિકાર હતો. તે સમયે બીટીના રાજા મહેતાબસિંહ બદ્રીનાથે મંદિરને બચાવવા માટે બાબરની સેના સાથે યુદ્ધ લડ્યો. ઘણા દિવસો સુધી યુદ્ધ ચાલ્યો અને અંતમાં હજારો વીર સૈનિકોએ પોતાનું બલિદાન આપી દીધું અને મંદિરને ન બચાવી શક્યા. ઇતિહાસકાર કનિંગમ પોતાના લખનૌ ગેજેટિયરના 66મા અંકના પ્રશ્ન 3 ઉપર લખે છે કે 1,74,000 હિન્દુઓની લાશો પડી ગયા પછી મીર બાકી મંદિર ધ્વસ્ત કરવાના અભિયાનમાં સફળ થઈ શક્યો હતો. વિચાર કરો મિત્રો, કેટલા વીર યોદ્ધાઓએ મંદિરના ખાલી એક એક પથ્થર માટે પોતાના માથા કપાવી નાખ્યા છે. તે સમયે અયોધ્યાથી 6 મીલની દૂરી ઉપર સનેતુ નામના ગામના એક પંડિત દેવીદીન પાંડેએ ત્યાંના આસપાસના ગામો, શહેરો અને રાજ્યવંશના સૂર્યવંશીઓને ક્ષત્રિયોને ભેગો કર્યો અને ફરી એકવાર યુદ્ધ થયો. પંડિત દેવીદીન પાંડે સહિત હજારો હિન્દુ વીરો ફરી એકવાર બલિદાન થઈ ગયા. બાબરની સેના જીતી ગઈ, પણ પ્રયાસનો અંત ન થયો, કોશિશનો ક્યારે પણ અંત ન થયો. પાંડેજીને મૃત્યુના 15 દિવસ પછી હંસવરના મહારાજા રણવિજયસિંહે ખાલી 1000 સૈનિકોની સેના સાથે મીર બાંકીની સેના ઉપર આક્રમણ કર્યો, પણ મહારાજ સહિત સેનાના બધા જ સૈનિકો ફરી એકવાર વીર ગતિને પ્રાપ્ત થઈ ગયા. મહારાજા રણવિજયસિંહની પત્ની જે રાજકુમારી હંસાવરે પોતાના પતિની વીર ગતિ પછી
સ્વયં જન્મભૂમિની રક્ષા માટે આ કાર્યને આગળ વધાર્યું અને મિત્રો 3000ની નારી સેના લઈને એમણે જન્મભૂમિ ઉપર હમલો કરી નાખ્યો. એના પછી મિત્રો હુમાયુના સમય સુધી એમણે યુદ્ધ અને છાપેમારી ચાલુ રાખી. સ્વામી મહેશ્વરાનંદજીએ એક સંન્યાસીઓની એક સેના બનાવી અને રાણી જયરાજકુમારી હંસાવરના નેતૃત્વમાં આ યુદ્ધ ચાલતો રહ્યો. પણ હુમાયુની શાહી સેના સાથે થયેલા આ યુદ્ધમાં સ્વામી મહેશ્વરાનંદ અને રાણી જયરાજકુમારી લડતા લડતા પોતાની બચેલી સેના સાથે આ યુદ્ધમાં વીરગતિને પ્રાપ્ત થઈ જાય છે અને એના પછી જન્મભૂમિ ઉપર પુનઃ મુઘલોનો અધિકાર થઈ જાય છે. એના પછી મિત્રો મુઘલ શાસક અકબરના સમયમાં અકબરની શાહી સેના રોજ ચાલતા યુદ્ધોથી બરબાદ થઈ રહી હતી, સેના ઓછી થવા લાગી હતી. અંતમાં અકબરે બીરબલ અને ટોડરમલના કહેવા ઉપર બાબરી મસ્જિદની પાસે બનેલા ચબૂતરા પાસે 3 ફૂટનો એક નાનકડો રામ મંદિર બનાવી નાખ્યો. અકબરની આ કૂટનીતિથી થોડાક દિવસો માટે તો જન્મભૂમિ ઉપર કોઈ યુદ્ધ ન થયા અને આ જ ક્રમ શાહજહાંના સમયે પણ ચાલતો રહ્યો. એના પછી મિત્રો ઔરંગઝેબના કાળમાં દમણ ચક્ર ચલાવીને ઉત્તર ભારતમાંથી સંપૂર્ણ હિન્દુઓની સફાઈ માટે સંકલ્પ લેવામાં આવ્યો. એણે મિત્રો 10 વાર અયોધ્યાના મંદિરોને તોડવાનું અભિયાન ચલાવીને અહીંયાના બધા જ પ્રમુખ મંદિરો અને એની મૂર્તિઓને તોડી નાખ્યો. ઔરંગઝેબના સમયમાં સમર્થ ગુરુ શ્રી રામદાસજીના શિષ્ય શ્રી વૈષ્ણવદાસજીએ જન્મભૂમિની મુક્તિ કરાવવા માટે 30 વાર યુદ્ધો લડ્યા. શ્રી વૈષ્ણવદાસજીએ 30 વાર આક્રમણ કર્યા. નસરુદ્દીન હૈદરના સમયમાં મકરૈના રાજાના નેતૃત્વમાં જન્મભૂમિને પુનઃ પોતાના હિતમાં લાવવા માટે હિન્દુઓના 3 આક્રમણ થયા અને આ આક્રમણોમાં મિત્રો મોટી સંખ્યામાં હિન્દુઓ મરી ગયા. આ સંગ્રામમાં ભીતી હંસવર મકરહી ખજૂરહટર ડિયારા અમેઠી અને રાજા ગુરુદત્તસિંહ આદિ બધા હતા. તે સમયે હારી રહેલી હિન્દુ સેના સાથે ચિમટાધારી સાધુઓની સેના આવીને મળી ગઈ અને આ યુદ્ધમાં શાહી સેનાને હારવું પડ્યું અને જન્મભૂમિ ઉપર ફરી એકવાર હિન્દુઓનો અધિકાર થઈ ગયો. પણ થોડાક દિવસો પછી વિશાળ શાહી સેનાએ ફરી એકવાર જન્મભૂમિ ઉપર હમલો કર્યો અને ફરી એકવાર જન્મભૂમિ ઉપર પોતાનો અધિકાર કરી લીધો અને હજારો હિન્દુ શાસકો હિન્દુ સિપાહીઓ હિન્દુ સૈનિકો મરી ગયા. નવાબ વાજેદ અલી શાહના સમયે ફરી એકવાર હિન્દુઓએ રામ જન્મભૂમિ માટે ઉદ્રાર્થ આક્રમણ કર્યા. 2 દિવસ અને 2 રાતો સુધી ચાલવાવાળા આ યુદ્ધમાં સેંકડો હિન્દુઓના મરી ગયા પછી પણ હિન્દુઓએ શ્રી રામ જન્મભૂમિ ઉપર ફરી એકવાર પોતાનો કબજો કરી લીધો. ઇતિહાસકાર કલિંગમ લખે છે, હિન્દુઓએ પોતાનો સપનો પૂરો કર્યો અને ઔરંગઝેબ દ્વારા જે ચબૂતરો પાડવામાં આવ્યો હતો, જે રામ ચબૂતરો હતો, નાનકડો રામ મંદિર જે બન્યો હતો, એ જે પાડવામાં આવ્યો હતો ઔરંગઝેબ દ્વારા, એ ચબૂતરો ફરી એકવાર પાછો મળ્યો અને ફરી એકવાર એક 3 ફૂટ ઊંચો નાનકડો મંદિર બનાવી દેવામાં આવ્યો, જેમાં ફરી એકવાર ભગવાન શ્રી રામની સ્થાપના કરવામાં આવી. એના પછીના મુઘલ રાજાઓએ આના ઉપર ફરી એકવાર પોતાનો અધિકાર કરી લીધો. ફરી એકવાર આને ધ્વસ્ત કરવાની કોશિશો લગાતાર ચાલતી રહી. વિશ્વાસ કરો મિત્રો, આ ખાલી એક મંદિરનો ઢાંચો નહોતો, આ એક આખી સાંસ્કૃતિક વિધ્વંસક અને આખા સાંસ્કૃતિક સુદૃઢતાની એક લડાઈ ચાલી રહી હતી, જ્યાં હિન્દુઓ પોતાની સંસ્કૃતિના એક એક ઇંચને બચાવવાની કોશિશમાં લાગ્યા હતા અને મુઘલ અને મુસ્લિમ આક્રાંતા હિન્દુઓના એક એક ઇંચને વિધ્વંસ કરવાની કોશિશોમાં લાગેલા હતા. વર્ષ 1853માં હિન્દુઓનો એ આરોપ હતો કે મુઘલ શાસકો દ્વારા મંદિરને તોડીને મસ્જિદ બનાવવામાં આવી છે. આ સમયે હિન્દુ અને મુસલમાનની વચ્ચે પહેલી હિંસા થઈ. આના પછી વર્ષ 1857ની ક્રાંતિમાં બહાદુરશાહ જફરના સમયમાં બાબા રામચરણ દાસે એક મૌલવી આમિર અલીની સાથે રામ જન્મભૂમિના ઉદ્ધારનો પ્રયાસ કર્યો. પણ થોડા કટ્ટરપંથી મુસ્લિમોની વાત સ્વીકાર નહોતી અને એમના વિરોધના ચાલતા 18 માર્ચ 1858ના રોજ કુબેર ટેલા સ્થિત એક ઝાડ પાસે બંનેને એક સાથે અંગ્રેજો દ્વારા ફાંસી ઉપર લટકાવી દેવામાં આવ્યો. વિવાદના ચાલતા 1859માં બ્રિટિશ શાસકોએ વિવાદિત સ્થળ ઉપર બાળ લગાવી દીધી, જેના અંદરના હિસ્સામાં મુસલમાનો અને બહારના હિસ્સામાં હિન્દુઓને પ્રાર્થના કરવાની છૂટ આપવામાં આવી. એના પછી 19 જાન્યુઆરી 1885ના રોજ હિન્દુ મહંત રઘુવર દાસજીએ પહેલીવાર આ મામલાને ફૈઝાબાદની અદાલત સુધી લઈ ગયા. આ મામલામાં કહેવામાં આવ્યો હતો કે મસ્જિદની જગ્યા ઉપર મંદિરને બનાવવું જોઈએ, કારણ કે આ જે જગ્યા છે એ ભગવાન શ્રી રામની જન્મભૂમિ છે. વર્ષ 1947માં ભારત સરકારે મુસલમાનોને વિવાદિત જગ્યાથી દૂર રહેવાનો આદેશ આપ્યો અને એના પછી મસ્જિદના મુખ્ય દ્વાર ઉપર તાળો લગાડી નાખવામાં આવ્યો. 1949માં આ મસ્જિદમાં ભગવાન શ્રી રામની મૂર્તિ પ્રગટ થઈ જાય છે.
કહેવામાં આવે છે કે થોડાક હિન્દુઓએ આ મૂર્તિઓને રાત્રે જઈને મસ્જિદની અંદર રાખી દીધી છે, જેના ઉપર મુસલમાનોએ વિરોધ પ્રદર્શન કર્યો અને બંને પક્ષોએ અદાલતમાં મુકદમો ચલાવવાની માંગ કરી. સરકારે આ જગ્યાએ વિવાદિત સ્થળ માનીને તાળો લગાડી નાખ્યો. 1984માં થોડાક હિન્દુઓએ વિશ્વ હિન્દુ પરિષદના નેતૃત્વમાં ભગવાન રામના જન્મસ્થળને મુક્ત કરાવવા માટે અને ત્યાં રામ મંદિરનું નિર્માણ કરાવવા માટે એક સમિતિનો ગઠન કર્યો. એના પછી આ અભિયાનનું નેતૃત્વ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નેતા લાલકૃષ્ણ અડવાણીએ કર્યો. 1986માં જિલ્લા મેજિસ્ટ્રેટે હિન્દુઓને પ્રાર્થના કરવા માટે વિવાદિત મસ્જિદના દરવાજા ઉપરથી તાળો ખોલવાનો આદેશ આપ્યો. મુસલમાનોએ આના વિરોધમાં બાબરી મસ્જિદ સંઘર્ષની સમિતિનો ગઠન કર્યો. 1989માં વિશ્વ હિન્દુ પરિષદે રામ મંદિર નિર્માણ માટે આંદોલન તેજ કર્યો અને વિવાદિત સ્થળની નજીક રામ મંદિરની નીવ રાખવામાં આવી. આ જ સમયે ઇલાહાબાદ ઉચ્ચ ન્યાયાલયે આદેશ આપ્યો કે વિવાદિત સ્થળના મુખ્ય દ્વારને ખોલી દેવામાં આવે અને આ જગ્યાને હંમેશા માટે હિન્દુઓને આપી દેવું જોઈએ. 30 ઓક્ટોબર 1990 હજારો રામ ભક્તોએ ત્યાં જઈને કાર સેવા કરી. મુખ્યમંત્રી મુલાયમસિંહ દ્વારા ઊભી કરવામાં આવેલી અનેક બાધાઓને પાર કરીને આ મસ્જિદમાં પ્રવેશ કર્યો અને વિવાદિત ઢાંચા ઉપર ભગવો ધ્વજ લહેરાવી નાખ્યો. પણ મિત્રો, એના પછી 2 નવેમ્બર 1990ના રોજ મુલાયમસિંહ યાદવે કાર સેવકો ઉપર અંધાધૂન ગોળીઓ છોડવાનો આદેશ આપી દીધો અને આમાં મિત્રો સેંકડો રામ ભક્તોએ પોતાના જીવનની આહુતિ આપી દીધી. આ હત્યાકાંડ પછી 1 એપ્રિલ 1991ના રોજ ઉત્તરપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દે છે. આના પછી 6 ડિસેમ્બર 1992માં લાખો રામ ભક્ત કાર સેવા કરવા માટે અયોધ્યા પહોંચે છે. 6 ડિસેમ્બર 1992ના રોજ બાબરી ઢાંચાને એકદમ પાડી નાખવામાં આવે છે અને સમતલ કરી નાખવામાં આવે છે. આના પરિણામ સ્વરૂપ દેશભરમાં દંગા પણ થયા. આ જ મસલા ઉપર વિશ્વ હિન્દુ પરિષદના નેતા સોએબ સિંઘલ, ભાજપા નેતા અડવાણી, યુપીના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહ, મુરલી મનોહર જોશી અને મધ્યપ્રદેશના પૂર્વ સીએમ ઉમા ભારતી સહિત 13 નેતાઓના ખિલાફ અપરાધિક સાજિશ કરવાનો મુકદમો ચલાવવાની માંગ કરવામાં આવી હતી. 6 ડિસેમ્બર 1992ના રોજ જ્યારે વિવાદિત ઢાંચાને તોડવામાં આવ્યો તે સમયે રાજ્યમાં કલ્યાણસિંહની સરકાર હતી. તે સમયે સવારના લગભગ 10:30 વાગે હજારો લાખો કાર સેવક અયોધ્યા પહોંચે છે. બપોરે 12 વાગ્યાની આસપાસ લગભગ કાર સેવકોનો એક મોટો ઝુંડ મસ્જિદની દીવાર ઉપર ચડવા લાગે છે. લાખો લોકોની ભીડને સંભાળવો બધા લોકો માટે ખૂબ જ મુશ્કેલ બની રહ્યો હતો. બપોરે લગભગ 3 વાગ્યાની આસપાસ પહેલો ગુંબદ તોડી નાખવામાં આવે છે અને એના પછી મિત્રો 5 વાગ્યાથી પહેલા 3 જે ગુંબદ હતા મસ્જિદના એ પાડી દેવામાં આવ્યા હતા અને જમીનને સમતલ કરી દેવામાં આવી હતી. ભીડે એ જ જગ્યા ઉપર પૂજા અર્ચના કરી અને રામશિલાની સ્થાપના કરી નાખી. પોલીસના અધિકારીઓ મામલાની ગંભીરતાને સમજી રહ્યા હતા અને ગુંબદની આસપાસ કાર સેવકોને રોકવાની હિંમત કોઈમાં પણ નહોતી. મુખ્યમંત્રી કલ્યાણસિંહનો સાફ આદેશ હતો કે કાર સેવકો ઉપર ગોલી નહીં ચાલે. 1527 થી 1528 ઈસવીમાં બાબરના સેનાપતિ મીર બાંકીએ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ ઉપર મંદિરને તોડ્યો હતો, જેનો પંડિત દેવીદીન પાંડેના નેતૃત્વમાં યુદ્ધના રૂપમાં પહેલો વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારથી કરીને આજ સુધી મિત્રો 77થી વધારે યુદ્ધ અને એના સિવાય સેંકડો દંગા થઈ ચૂક્યા છે, જેમાં લાખો કાર સેવકોના જીવ પણ ચાલ્યા ગયા છે. પણ મિત્રો, હવે આખરે આ લાંબા સંઘર્ષ પછી દિવસ આવી ગયો છે જ્યારે ભારતમાં શ્રી રામ મંદિરની નીવ રાખવામાં આવી અને એક ખૂબ જ ભવ્ય મંદિરનું નિર્માણ થઈ ચૂક્યો છે. આ મંદિરમાં મિત્રો 22 જાન્યુઆરીના રોજ રામલલ્લાની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ કરવામાં આવશે અને ફરી એકવાર હિન્દુઓને અને સનાતનીઓને એમનો એ અધિકાર પાછો આપવામાં આવશે જેની પ્રતીક્ષા હિન્દુઓ પાછલા 500 વર્ષોથી કરી રહ્યા હતા. તો આજના આ વિડીયોમાં ખાલી આટલું જ. જો આ વિડીયો તમને પસંદ આવ્યો છે તો મિત્રો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા આ વિડીયોને તમારા મિત્રો સાથે, તમારા પરિજનો સાથે, વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે આ વિડીયોને વધારેમાં વધારે શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.